આજનો દાખલો જીવતો જાગતો દાખલો છે સાહેબ. આજ હું જયારે આવતો હતો રસ્તામાં એક ભાઈ નો ફોન આવ્યો કે હું દાદાની અહીંયા સેવા કરું છું, મારા ભાઈ ને હાર્ટ એટેક આવ્યો અને ડોક્ટરે એમ કહી દીધું કે ઓપરેશન કરવી, ભાઈ જીવે તો જીવે. હે મારા ચામડાની સીવડાવું દાદા તારી મોજડી. હે ભોળા ધોળા, હે બાપ, એ અમે ધાર્યા નતા એવા તે અમારા કામ કરે છે બાપ. હા, એ દવાખાને જાઉં ડોક્ટર હાથ ઊંચા કરી દે ને યા યાદ કરો ને કે ક્યાં ગયો મારો તો ભળવ, મારો ભોળાતનો ભળવીર તો અહીંયા આવીને ઉભો રહે. આજનો દાખલો જીવતો જાગતો દાખલો છે સાહેબ. આજ હું જયારે આવતો હતો રસ્તામાં એક ભાઈ નો ફોન આવ્યો કે હું દાદા ની અહીંયા સેવા કરું છું, મારા ભાઈ ને હાર્ટ એટેક આવ્યો અને ડોક્ટરે એમ કહી દીધું કે ઓપરેશન કરવી, ભાઈ જીવે તો જીવે નકર નો જીવે. પણ મને આ ભોળાત ના ભડવીરો પર એટલો ભરોસો હતો ને મેં કીધું સાહેબ કે બાપુ અરે તો વાત નહીં થાય, પણ મને એ બાપ ઉપર એટલો ભરોસો છે કે હું તમને કહું છું બે અગરબત્તી કરો ભોળાત ના ભડવીર ના નામની અને ખાલી એટલું કેજો કે મારા રંગ ને રાખવા આવજે સાહેબ. કલાક પછી એનો હા આપણો કલાક પછી એનો ફોન આવ્યો, ડોક્ટરે એમ કીધું હતું કે ઓપરેશન કરવું પડે અને એ વ્યક્તિનો ફોન આવ્યો કે સાહેબ દર્દીને એમના હાલતમાં સહી સલામત છે, ઓપરેશન કરવાની ના પાડી દીધી. સાહેબ યમ લોકમાંથી પણ પાછું વળી જવું જોઈએ અમર. હા, એ યમને પાછો વળી દે એટલા માટે અમારે કેવું પડે કે મારા ચામડાની શીવડાવું દાદા તારી મોજડી. મારા ચામડાની શીવડાવું દાદા તારી મોજડી. અને મારા પોતાના લખેલા ભાવ આ દાદાના ચરણોમાં અર્પણ કરવા છે. જ્યારે જયારે સેમરો જયારે દાદુ આવીને ઉભો રહ્યો છે, પણ હજી દાદાને અર્થ કરું છું. મારા બાપ, હે મારા રંગ ને રે રાખવા રાજાજી આવજે, હે મારા રંગ ને રે રાખવા તેજાજી આવજે. અન્યા કપટી દુનિયા કાળજુ કોરી ખાય રે રે બોરાજ ના રાજા, હે મારા રંગ ને રે રાખવા રાજા જી આવજે તેજા જી આવજે.